અનેક સંતો, અનેક દાતારો અને અનેક સુરવીરોની આ ભૂમિ, એમાંનો એક એવો વીરલો સમગ્ર બાંભણિયા પરિવાર જ નહીં કે વિહળિયા ગામ નહીં, સમગ્ર ગુજરાત અને ભારતને ગૌરવ લઈ શકે. હું હમણાં જોતો હતો એમની તસવીર, એમનો ફોટો પરેશભાઈનો. સાહેબ અમુકને આવડા નજીક ખબર નથી, ક્યાંક મોકલ્યા હોય તો પાસે આવે, મને ખબર ન પેલી બજાર ન જેલી પાછો આવે. એને બદલે દેશ માટે જે મર્દ શીશ પર નવે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાજ, મર્દ ચિંતા નહીં માને, મર્દ લે કરું દે, મર્દ કો મર્દ બચાવે. હા, કઈ આમાં મોઢામાં ચોખ્ઠું બહાર કાઢે ને પછી હમુ નમુ કરીને મોઢામાં નાખે ને પછી પિંછાથી ઘોરે હોય ગયા હોય ને એવા ન હોય કઈ બોર્ડર માથે, એ તો ધગધગતા લોહી વાળા હોય. હા, અને ઈ જ્યારે મારું અને તમારું રક્ષણ કરે છે, માં ભારતીનું રક્ષણ કરે છે, એવા એક વીરને અંજલિ દેવા માટે આજની રઢિયાળી રાત એમાં પધારેલા ભારતી બાપુ, ચરણ બાપુ અને બધા સંતોના ચરણમાં, માતાજીઓના ચરણમાં વંદન કરી અને સરસ રીતે બહુ સારી રીતે બારોટદેવ સંચાલન કરે છે, બાપુએ ગણેશની વંદના કરી અને એવા જ સંતવાણીના આરાધક અને સૂરની સાથે જેમને હવે બહુ સારો નાતો છે એવા અમારા વિજયભાઈ, એ પણ આપને આનંદ કરાવ છે. અમે બધાએ તમને સારું બોલવા અને સારું સંભળાવવા માટે આવ્યા છીએ, આમાં તમારા સુધી સારી વસ્તુ પૂગે, સાહિત્યના રૂપે, ભજન રૂપે, લોકગીતો જેની પાસે જે છે તે સંતોની સાક્ષી એમની હાજરીમાં અને વીરને અંજલિ આપી અને તમને આનંદ કરાવવાના પ્રયત્નો જરૂર અહીંયાથી કરશું. આમાં આમાં વાવાઝોડા ઊભા થાય એવી વાતો અમે નહીં કરીએ અહીંયાથી. આ વાવાઝોડા હોય તો બેસી જાય એવી વાતો આપના આગળ અમે કરવા માટે અહીંયા આવ્યા છીએ. એટલે શરૂઆતમાં આપ બધા જ્યારે આટલી બધી સંખ્યામાં અહીંયા મળ્યા છો, યુવાનો એટલા બધા છે, વડીલો છે, માતાઓ બહેનોની એટલી બધી હાજરી છે, આપના તરફથી ડોનેશન રૂપે જે કાંઈ આવશે તે આ પરિવારને અને એ શહીદના માટે છે. એટલે એમને તો જે કરવાનું હતું એમનું કામ એમણે કર્યું અને દેશ માટે પણ આપણે હવે શું કરવું એના માટે બધા મળ્યા છીએ અહીંયા આપણે. તો અહીંયાથી હું કે કોઈ કલાકાર બોલતા હોય ને આપને મોજ આવે એ આપ આપતા રહેજો, બહુ જરૂરી છે આ બધું ધર્મ માટે, દેશ માટે અને આ બધા આપણા પ્રોગ્રામો જે થાય છે એના માટે, એની પાછળના ઘણા બધા સારા સારા કાર્યો થાય છે. એટલે થોડી વંદના કરી અને આગળ મોજ આવે એવી બધી વાતો હું આપના આગળ અહીંથી કરવાનો છું. ખુલ્લે દિલેથી તમે આમ સાંભળશો એટલે અમે હાજર, કાંઈ અમારા પ્રોગ્રામમાં હું કહેતો હોઉં છું કે અમારી વાતો, અમારું સાહિત્ય એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય, જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય. બાકી લોહીનો ન હોય, કોઈનો ન હોય, એની પાસે કોઈ દી બેહવું નહીં, એની આરે મિત્રતા ન કરવી, એની અહીંયા વાતો છે જ નહીં. જેને નાથ મોરડા કાઢી નાખ્યા સંતો બેઠા, એટલે એક વાત શરૂઆતમાં બાપુ કરું કે સંતોની વાતો હોય તો ભલે સાહિત્યમાં, સંતવાણીમાં, બધી રીતે સમજાવવાની વાત આવે, સારું જીવવાની વાત આવે, આ બધું જેને જીવવું છે ને લેવું છે એને જ લાગુ પડે. બાકી હું, અમે ગીરમાં હતા ત્યારે પાણી હિંસતા ને આપતો, ગામડામાં તમને ખબર હોય, વાયુની વાત કરો કે વીડાની વાત કરો, એમાં તમે ઘડો હોય ને, ઘડો ઘડાને ઊંધો થઈ જાય ને, પછી દુનિયાની કોઈ મીંદળીની બાપુ તાકાત નથી કે એને એમાંથી બહાર કાઢી શકે. જે ઊંધા ઘડા છે એના માટે કોઈ તાકાત નથી. જેના દોરડા દેશભક્તિની હારે, સંતોની હારે, પરંપરાની હારે, ભક્તિની હારે, રાષ્ટ્રની હારે જેના દોરડા છે ને એને બહાર કાઢી શકે આ સંતો, આ શાસ્ત્રો વાતું ભજન આ બધું એને ઊંધા ઘડા થઈ ગયા. એને પછી મીંદળીઓ ગમે એટલી નાખો, બિચારી મીંદળી ચારે બાજુ આંટા મારે ને ઓલો ઊંધો પીડ્યો હોય, એને એ પછી એને કોઈ નથી કાઢી શકતું, એની વાતો નથી. પણ ઉજળી પરંપરાની વાતો આપના આગળ કરી છે. આ ભારતની ધરતી છે, ભારત વર્ષની ધરતી અદ્ભુત છે અને એના અદ્ભુત ઉજળા ઇતિહાસો છે. એ ઇતિહાસોની વાતો મારી સામે અહીંયા બાંભણીય પરિવારના એક આવા વીરને અંજલિ દેવા માટે અહીંયા સમસ્ત ગામ તો છે જ, પણ આજુબાજુમાંથી અને આ સંતો બધા ક્યાં ક્યાંથી આવ્યા છે એટલા માટે હું થોડી વંદના કરી અને આગળ આપણે પછી આનંદ કરશો. એટલે તોય ધકમાર ધડા
અને નારાયણી એ મારી વિશ્વ રૂપ વેરા ગુજરાતમાં એવા કાર્યક્રમો થાય શહીદો માટે ધર્મ માટે એમાં યુવાનો બાપુ બહુ આવે છે એનો રાજીપો છે હવે યુવાનો આની સંસ્કૃતિ તરફ વળ્યા છે એટલે મેઘાણીના શબ્દો મને યાદ આવે તરત પણ ખટમાં ઘોડા થમ કરે જેના ઘટમાં ઘોડા થમ ગમે અને આદમ વિજય પાક પણ અણ દીઠે એ મારા યુવાનો માવ્યા દાદા સોમેશ્વર માટે કેટલા રાજપૂતો એની સાથે કેટલા બધા કોળીઓ પણ હતા એમની સાથે આયરો હતા રબારી હતા ભરવાડ હતા ચારણો હતા અને ભીલ પણ હતા આ બધા તો હતા જ પણ બાપુ દાદા સોમેશ્વર માટે તાળીયું પાડવા વાળા 2000 કિન્નરો કપાઈ ગયા હતા ભલા માણસ ઈ આ ધરતી છે કિન્નરો કપાઈ ગયા છે આજ પણ જેની ઢગલિયું દાદા સોમનાથના દરિયાના કાંઠે કોકદી જાવ તો દર્શન કરજો એની ઢગલિયું છે હજી 2000 તાળીયું પાડવા વાળા કિન્નરો આ ધરતી છે ભારત વર્ષની આ ધરા છે અને એટલે હું કાયમના માટે કહું છું કે એક હાથમાં માળા હોય અને એક હાથમાં તરવાર હોય એ ભજન કરી શકે બાકી માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય એની વાતો જગતના ચોકમાં કોઈ દી રહે જ નહીં હા એટલા માટે એવી આ ધરા છે એટલે પણ ધર દાદા ધર્મ પલટતા આ ધર દાદા અન ધર્મ પલટતા ન ક્રિયા પડતા આ ત્રણે તાળા મરણ ના માતાજી ના પગે હાકલા એ મારી શક્તિ સજે સણગા હવે
પાવન સુરવીરો શહીદો સંતો દાતારો જ્યાં થાતા હોય ન્યાજ થાય, બાકી રહેતી હોય દરિયાને કાંઠે કા નદી માંથી તમે લઈ જ લેજો કાલે, અને એને પીલા કરજો ગમે એટલા પીલો છે, ભૂકી થઈને ઉડી જાય એમાંથી તેલ ન નીકળે. રેતી ઉતે કોઈ તેલ ન પાવન, રેતી માંથી તેલ ન નીકળે. અન ખાર બોઈ અન કોને લિયો હે, ખારા વિસ્તારમાં વાવી અન કોઈ અનાજ નથી લઈ શકતો. હા, અહીંયા સ્વર્ગસ્થ જયેશભાઈ ગુજરિયા તરફથી હસ્ત વિશ્વ હિન્દુ પરિષદ મહુવા એમના તરફથી 1111 રૂપિયા રોકડા આપવામાં આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હો બાબુ. ભગત બાબુ પણ કેતા કાક બાબુ, એટલે 44 રૂપિયા એમના તરફથી આવે છે. ધર્મ શહીદ એવા જયેશભાઈ ની યાદમાં બે શબ્દો કહેજો, જેમને સમસ્ત હિન્દુ સમાજની બહેનો દીકરીઓ કાજે બલિદાન આપ્યું છે, ગૌ માતા કાજે પણ. હા, જેટલા જેટલા વીરોએ બલિદાન આપ્યા છે, હું કાયમના માટે વીરો માટે બોલ્યો છું બાપુ અહીંયાથી, કે આ દેશની ધરતીમાં એટલા વીરોએ એટલી વીરાંગનાએ બલિદાન આપ્યા છે કે ઉપરા ઉપર પુસ્તક ખડતા જાઓ તો સ્વર્ગમાં ભૂગવાની નિહાણી થઈ જાય, તો એ વધે રાતોની રાતે વાતો કરે પૂરા ન થાય એટલા ઉજળા ઇતિહાસ. એટલે હું અહીંથી એને સલામ કરી અને જયેશભાઈને પણ બિરદાવું છું. વીર મર્દોને આવા બધાને બિરદાવવા એ બહુ મોટી વાત છે, એ જરૂરી છે. બીજું અહીંયા જે આપીએ છીએ અહીં નામ બોલાય એને ખાસ તાળીએથી વધાવજો. મારા ગુરુ મહારાજ મુક્તાનંદજી બાપુ ચાપડા એમણે મને એક વાત કરી કે આપણાથી અપાય એટલું આપવું સારા કાર્યમાં, અને ન અપાય ને તો જે દેતા હોય ને એને બહુ બિરદાવવા એ બહુ મોટી વાત છે. ભલામણ એને બીજી વાર દેવાનું મન થાય, હા એને અનુમોદ કહેવાય. હા, એ જરૂરી છે, બિરદાવવા પણ જરૂરી છે. હા, એટલે ઘણી વખત શું આવું થાય કે આ તો છે તો આપે ને એવું બહુ થાય. કોઈક છોકરાના લગ્ન કરે ને લાખો રૂપિયા ખર્ચે લગ્નમાં, તો આપણે જણા એમ કે ભાઈ આટલા બધા એ તો છે તો ઉડાડે રૂપિયા ઉડાડે, પણ હકીકતમાં એમાંય થોડી ઘણી દેશભક્તિ હું કહું છું બોલો, તો કે એના દીકરાના લગ્નમાં રૂપિયા ઉડાડે એમાં દેશભક્તિ શું? એણે દાખલા તરીકે 20 લાખનો ખર્ચો કર્યો એના લગ્નમાં, એટલા રૂપિયા તો બજારમાં આવ્યા આમાં નીકળતા નથી, વાંધો એ છે રૂપિયા ઘટે છે. એટલા બજારમાં આવ્યા ને કેટલા ને ફૂલવાળાને ફલાણાને ઢીકડાને કરિયાણાવાળાને રસોઈયાને બીજાને ત્રીજાને દીધા, એટલા તો બજારમાં આવ્યા. એટલે કરવા દો, એકલો ચૂંટણીમાં ઉભો ચૂંટણીમાં, એટલે એ તો આમ કોઈ પાર્ટીએ ટિકિટ ન દીધે એટલે એકલો ઊભો હોય ને શું કહેવાય, એ પછી મને ખબર નથી. અપક્ષમાં ઉભો 20 લાખ વાપર્યા, પૈસા વાળો હોય છે, પછી આખું ગામ ટીકા કરે કે 20 લાખ વાપરી નાખે, 20 લાખ વાપરી નાખે, કાંઈ બુદ્ધિ નથી. પછી કોઈક ડાયો માણસ હતો એને કીધું એવું નથી, 20 લાખ વાપર્યા એ દાતાર જ કહેવાય, એ એક દેશભક્તિ છે, એટલા રૂપિયા તો બજારમાં આવ્યા, એ 20 લાખ વાપર્યા એ ઘરે જેટલે ઠેકાણે ગયા, આ બહુ મોટી વાત છે. એટલે હિંમતભાઈ
ભાલિયા ગામ મોરંગી ગામ છે, મોરંગી એવું લખ્યું છે, ગામ મોરંગી હાલ સુરત, એમના તરફથી 2100 રૂપિયા રોકડા આપવામાં આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. પછી એવું હોય ને તો હા લખી લેજો બુકમાં, એટલે વચ્ચે કોઈ બોલી જાય, નહીં તો મને આખો દો આમને બધું જાહે. અહીં તો તમે દોરમાં સમજો એટલે વાંધો નહીં, દોર તૂટી જાય. આમ એક ઠેકાણે આખું આખું મેં કીધેલું, મારો દોર તૂટી જાય તમે થોડું આમ કરો માં, એ કે એકચ્યુઅલી તૂટી જાય તો બીજો બાકી તમે ચાલુ રાખો, બીજો દોર લઈ લેશું આપણે, ખર્ચાથી ન બીતા મને કે બોલો દોર ક્યાં લેવા જવો બીજો. એટલે મનીષ ભારથી, મનીષ ભારથી ગોસ્વામી લાયન નેચર પ્રમુખ ગુજરાત, એમના તરફથી આ પૈસા વેળા આવ્યા એટલે એમના જશે ને. હા 505 ધન્યવાદ હો, જેટલા આપે એ સારી વાત છે, થોડામાં થોડું આપે એ આપ્યું એ બહુ મોટી વસ્તુ છે આ આમાં. એટલા માટે
કરનાર હો કરનાર હો કરનાર એ મહાવજડા આવજડા હે જળ પીજે એ અમારા નપડાઈ નરને ના ભગવતી ચામુંડા મહાદેવ ભોળિયો નાથ ગિરનારી મહારાજ આ બધાને આપણે પ્રાર્થના કરી માં મોગલ હનુભાઈ પીછળ કે આ પરિવારના માટે દેશ માટે જેને બલિદાન આપ્યું છે એમના પરિવારની હારે કાયમ રહેજો જગદંબા હે મહાદેવ. અને આ ગામમાંથી આ પરિવારમાંથી કાયમના માટે હારા હારા વીરો દેશ માટે કંઈક કરે, બીજાના માટે કંઈક કરે એવા કાયમના માટે આવતારીએ. અને અહીંયા આવેલા જેટલા આપ બધા મળ્યા છે એના માટે સંતોના ચરણમાં વંદન કરીને કહું, કૃપાનો વરસાદ વરહાવજો ભગવતી. પણ વરસાદ કૃપાનો વરસાદ બોલો વરસાદ, હવે જેઠ મહિનાની બીજ સુધી ન આવવો જોઈએ એવી પ્રાર્થના કરી. જેઠ મહિનાની બીજ સુધી છાંટો એ પડવો ન જોઈએ, કારણ કે ઘનકર હવે ખેડુ હેરાન થઈ જાય બાપુ. પણ કૃપાનો વરસાદ, કારણ કે ટાણે બધું સારું લાગે. હમણાં દિવાળી પછી માવઠા થયા ને એટલે મને એમ વિચાર આવ્યો બાપુ કે વરસાદ તો આપણો બાપ છે, વરસાદ આવે ને કોને મજા ન આવે. એક વાદળી ચડે તા મોજના તોરા છૂટી જાય, દિશાઓ એમ કેતી હોય આવ્યો મારો બાપલીઓ આવ્યો પશુ પક્ષી જાડવા. ઈનો એ વરસાદ અટાણે વાદળી ચડે તો આપણે કહીએ અરે એને કરડે આગો જાય તો સારું, ક્યાંક આ બાજુ ન આવે. તઈ મને એટલી ખબર પડી કે વરસાદ હોય ગમે એવું હોય ટાણું હોય તો વરહી લેવાય, બાકી દુનિયા જાકારા દે એ વાત પાકી છે. ટાણે ન વરહે અને પછી આવે ને એટલે દુનિયા એને જાકારા દે, ટાણે વરહી લેવાય. એટલે કૃપાનો વરસાદ માં ચામુંડા વરહાવતી રહીએ, જગદંબા વરહાવતી રહીએ, માં ભારતી. અરે વાહ વાહ, વરરાજા છે, એકવાર તાળીએથી વધાવો એકાદું ગીતે પછી આપણે ગાઈશું એના માટે જાન આવી છે આજે. વાહ વાહ વરરાજો વાહ, તો વરરાજાના ખિસ્સા વધારે હોય થોડાક વધારે નાખજો. હા એ હાડા દંડીનો રાજા કહેવાય, હે ફોજી છે બસ, એનાથી મોટું કાંઈ નથી, વરરાજો નથી હું તો એમ કહું, ફોજીથી મોટું કોઈ નથી સાહેબ. એ જ બહુ મોટી વાત છે સાહેબ, ધન્યવાદ છે, સલામ છે તમને. વાહ ફોજી વાહ. હા કોળી સમાજ યુવા સંગઠન દાતરડી તરફથી 1100 રૂપિયા રોકડા આપવામાં આવ્યા છે. મારે એવા એક બે પ્રસંગો હું આપને આગળ કહીશ, પણ થોડી આ પ્રાર્થના અને ચારણી સાહિત્યના હમણાં અમારા બધા છંદો અને ગીતો બહુ ચાલે છે એટલે થોડી હું એમાં વંદના કરી લઉં. હે જગદંબા કૃપાનો વરસાદ વરહતો રહીએ અને સુખ સમૃદ્ધિ અને શાંતિ મારા ભારતમાં રહીએ, ખોટા વાવોજોડા ન આવે અને ખોટા અમુક ખાંભા છે ખૂંટા અંદર છે એ વહેલા હારે એના મૂળ નીકળી જાય, દેશમાં ભડકા કરાવે એવા. હું હમણાં ઘણા પ્રોગ્રામમાં હું છેલ્લા જાહેરમાં બાપુ રેવાય નહીં એટલે બોલાઈ જાય. બોલો સૈફઅલી ખાન હમણાં એમ કહેતો હતો કે ભારતમાં કાંઈ નહોતું, ભારતનું કોઈ અસ્તિત્વ નહોતું, ભારત ક્યાંય હતું જ નહીં દુનિયામાં. અંગ્રેજો આવ્યા, નકશા કર્યા, બનાવ્યા ને આ કર્યું તે કર્યું ને એમાં ભારત છે એ અસ્તિત્વમાં આવ્યો. એટલે હું જાહેરમાં મારા પ્રોગ્રામમાં કહું છું કે ઘોઘાના પેટના તારા બાપ દાદાની પેઢીઓ નહોતી ને તેદડું અમારો ભારત ઊભો છે, દુનિયાને ભારતે રાહ બતાવી છે. હા એક કામ કરી, રાઉન્ડ પૂરો થાય ત્યાં સુધી છે ને ત્યારે રાખશું, મારો પૂરો થયા પછી લઈ લઈશ સન્માન વરરાજાનું. વરરાજા છે એના કરતા વધારે ફોજી છે એનું મને માન છે, પધારો પધારો. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે દેશ થી મોટું કઈ ન હોય. અને હું કાયમ આ પુરાવા સાથે કહું છું કે એમનેમ નહીં હાવ, પુરાવા સાથે કહું છું કે દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં ઋષિઓની યુનિવર્સિટીઓ હાલતી હતી. ભારતની ધરતી છે ભલા માણસ, તક્ષશિલા નાલંદા કુકડી વાંચો ખબર પડે. પણ આ તો આપણને આપણું બધું ભૂલાવવામાં બહુ આવ્યું છે. અને એ છેલ્લા 200 વર્ષમાં જ, છેલ્લા 200-250 કે 300 વર્ષમાં નહીં તો આપણે એજ્યુકેશન એનું અદભુત હતું, બધું હતું એમ નહોતું કે પણ હતા.
છેલ્લા 200-250 માં એવું કરી દીધું કે બધી દુનિયા હારીને અહીંયા તો બધા અભણ ને મેકો લાવ્યો એને ફલાણા ને ઢીકણા બધા, પણ એમણે બહુ ફેરફાર કર્યા. પણ હવે યુવાનો જાયગા છે ત્યાંથી હવાર, એટલા માટે એ બધી વાતો આગળ કરી એના પહેલા થોડી ગીતમાં સફાખરા ગીતમાં વંદના હું કરી લઉં એટલે કૃપાનો વરસાદ કેવો વરહે. અમારા ગીગા બારોટ લખે છે, તમારે ચિંતા કરવાની જરૂર ન હોય. દેશ માટે જે છે ને કઈક પણ કરે છે ને, દેશ માટે બલિદાન આપે ને, એ તો જગતના ચોકમાં કાયમના માટે જીવી ગયો છે, એ તો જીવતો છે. અને વીરાભાઈ તમે પણ ભાગ્યશાળી છો, કારણ કે દેશ માટે બલિદાન આપે એ જ બહુ મોટી વાત છે. એટલા માટે તાળીથી એકવાર વધાવી લઈ માડીને. હા,
દેશ માટે. હમણાં મને કચ્છમાં પ્રોગ્રામમાં જતો હતો, બે પાંચ દિવસ પહેલા ચાઇના બોર્ડર ઉપરથી ફોન આવ્યો હતો યુવાનોનો. ઘણી વખત મારે વાત થતી રહી બધા યુવાનો હારે, અને એમને કીધું કે ચાર દિવસ થા હું ફોન કરું છું તમને, હિન્દીમાં કહેતા હતા, ચાર દિન છે મેં ફોન કરાવ. અને એમણે વાત કરી કે અમે અહીંયા બોર્ડર ઉપર છઈને અમારે એક જ હોય, ક્યારે મા ભારતી અમને મોકો આપી દે, એક વાર અમે દેશ માટે ખપી જઈ અને ઉજળા ઇતિહાસના કાળની છાતી માથે ઇતિહાસ લખાવી દઈ, મા ભારતી માટે મેં બલિદાન આપ્યું છે ભલા માણસ. આ બહુ મોટી વાત છે. અને એને મને વાત કરી કે હનુમંત થપ્પા નામ કા અમારા એક દોસ્ત થા, હમ સિયાચિન મેં થે ઓર બરફ ગીરી, અને આપણે બધાને ખબર છે કદાચ હાથ દિવસે યુવાન જીવતો નીકળતો હનુમંત થપ્પા. અને એની દાજ જોઈજો યુવાનો ની, બાપુ દાજ હાથ મે દી જીવતો નીકળ્યો બરફ માંથી નીકળ્યા ભેગું એટલું બોલ્યો તો મેરે હથિયાર કહાં હે, મારા હથિયાર ક્યાં છે, હજી મારે લડી લેવું છે ભલા માણસ, આનાથી આગળ મારો પરિવાર ક્યાં છે, મારી માં ક્યાં છે, મારા ફલાણા કાંઈ નહીં, મેરે હથિયાર કહાં હે, દુશ્મનો કો મિટા દુંગા, પ્રસુતા કી વેદના કો સફલ હી કરી દે, શીઘ્ર ઠંડા કર માકા પેટ ડંકા બજવા દે તું. આ જનેતાના અને એને આપણે સન્માન. હું તો મારા પ્રોગ્રામમાં કાયમ કહું છું, આપને ખબર છે કે તમારા ગામમાંથી ગામડે રહેતા હોતો, ગામમાંથી શહેરમાં રહેતો હતો, સોસાયટીમાંથી એકાદો પરિવારમાંથી યુવાન સરહદમાંથી વર્દી થયેલો હોય ને, એની માં એની દીકરી એની બેન કે એની પત્ની હામી મળે, એને બે હાથ જોડી માથું નમાવીશ ને તો મહાદેવ ભોળિયો રાજી થાય, અને કાળિયો ઠાકરે રાજી થાય, અને માં ચામુંડાઈ રાજી થાય. અને એની બેન દીકરી એના પોરે ઉપર જીવી જાય કે મારો પતિ અથવા મારો ભાઈ કે મારો દીકરો સરહદમાં છે ને એટલે ગામ મને નમે છે. આના ઉપર પણ કળિયુગ છે ભાઈ, વધારે થાય તો માફ કરજો, પણ ઈ બેન દીકરી કોઈ વીર સરહદ માંથી હોય, એની બેન કે એની પત્ની એના ઉપર કોઈ નજર બગાડ છે ને, એની પેઢીઓ નાશ થઈ જાય, એ વાત હાવ પાકી છે ભલા માણસ. હા બને છે એવા કિસ્સા મેં સાંભળ્યા છે, એટલે વધારે નથી કહેતો, એટલા માટે કહું છું સાહેબ શું આપણે વધારે કાંઈ ન કરી શકીએ તો આ બહુ મોટી વસ્તુ છે. આ ભારતની ધરતી છે, ભારતે દુનિયાને શીખવાડ્યું છે. મેં ઘણું બધું જાણું છું, મારાથી પહોંચાય ત્યાં સુધી, એટલે કહું છું. હા હું ઘણું હમણાં અને છેલ્લા વર્ષથી છેલ્લા સો મહિનામાં મેં નક્કી કર્યું કે પૂરું જાણીને જ હવે બોલવું, એમ પુરાવા સાથે ગાંધળા બિલકુલ નહીં. ક્યાંકથી સાંભળીને વાત કરી હોય વર્ષથી પહેલા બે વર્ષ તો કદાચ ફેરફાર થશે, પણ હવે જોઈને કરીશ પછી કોઈથી ફેરફાર નહીં થાય, મેં નક્કી કર્યું છે. નકર કોનો બાપ ને ક્યાં, ક્યાંનો રાજા ને ક્યાંનું નામ ને ક્યાંનો હુબો ને ક્યાંનો બાદશાહ, અહીંથી આય ઉલાળી નાખી દેવાનું, અહીંથી આઈને આપણને વિચાર થાય કે આ હા હા. એટલે તમે થોડોક અનુભવ કરતા રહેજો તો અમને કહી શકો ભાઈ આ રહેવા દે, આ મેં વાંચ્યું નહીં આમ હતું, અને અમારે જવાબ દેવા પડે એવું કરજો, નકર હાવ ગાંધળા ચાલે છે. એ તમને કહી દઉં, એટલા માટે કહું છું આ વાત. ના જરૂરી છે, સાહિત્યની બહુ જરૂરી છે, પણ હાવ પછી એટલે હું બધી વસ્તુનું હું જનરલી એમાં હું આવી જાઉં એમ પછી, બહુ જરૂરી છે જાણવું. એટલા માટે આપણા આ થોડા વિરસના ગીતો હાલે છે આ ભારતની. અને મિત્રો યુવાનો માટે ખાસ આ સંતો બેઠા છે, એટલે હું મૂળ તો આ હું સાહિત્યની ભાષામાં કહું છું, મૂળ તો ઈ જ છે આપણું. એટલે કહી દઉં મિત્ર કરો તો હારા કરજો, ન કરે એકલા રહીજો, માવા હારું થઈને ખીસા ફાડી નાખે એવા મિત્રો ન કરવા. આવું સંતવાણીમાંય કીધું અને સાહિત્યમાંય કીધું છે. હા દુરિજન છે ને, દુરિજન એ અંગારા જેવો હોય એવું કીધું છે મહાપુરુષ હોય, અંગારા જેવો હોય, એને તમે અંગારાને જગતો હોય ને હાથમાં લ્યો ને તો હાથ બળે, ઠરી ગયા પછી હાથમાં લ્યો તો હાથ કાળો થાય, કાંઈ ને કોઈ જગ્યાએ નડે 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 એ વાત થાકી છે. હા અને સજ્જન માણસ હોય કે હોય ને એને કોઈ દી પાછો છોડવો નહીં, એ હાચા મોતીની માળા જેવો છે. હાચા મોતીની માળા આપણે પહેરી હોય ગમે એટલી વાર તૂટે તો મામા એને પ્રોવ્યા કરીને આપણે એને નાખી દઈ, તો સજ્જન મિત્ર કદાચ ભૂલ કરે વાંધો પડ્યો હોય ને ગમે એટલી વાર વાંધો પડે એ માળાને પ્રોવ્યા કરજો, એને મૂકતા નહીં, ઘડીકમાં મળશે નહીં. સજ્જન મળવા બહુ અઘરા છે, આ બહુ મોટી વાત છે. એટલે થોડા ગીતો હું લઈ લઉં. અને એવા કાયમના માટે બધા વીરોને આપણે યાદ કરી, પણ હિન્દુઓ શાલિગ્રામ મહારાણા પ્રતાપ નામ લઈ અને હૈયામાં વાઇબ્રેશન આવે ભાઈ, એ મહારાણા પ્રતાપનો ચેતક. અહીંયા બેઠેલા એક એક યુવાનોને આ બધા મહાપુરુષો પાસેથી કંઈક લેવું જોઈએ. બેનું દીકરી હોય તો રાણી લક્ષ્મીબાઈ જલકારીબાઈ કોળીની દીકરી હતી, આપને કદાચ ખબર હોવી જોઈએ, ન હોય તો કઠણાઈ કહેવાય. પછી રખમાઈ જે હું વાત કરું છું કેરાળા નહીં ફાધરની, આ બધી દીકરીઓને આ બધામાંથી કંઈક શીખવું જોઈએ કે હું શું કરી શકું. હું ઘણી વાર કહું બેનું દીકરીઓ તમારે લાગવું છે કેટરીના કેફ જેવું, તમારે દેખાવું છે એ સૂર્ય રાય જવું, તમારે દેખાવું છે આલિયા ભટ્ટ જેવું, અને દીકરા તો શિવાજી પ્રતાપ ને વલ્લભભાઈ પટેલ નો જોગીદાસ ખુમાણ ને
હવે દેવા બોદર ને હવે ઘીન ઘાસ લે ક્યાંથી ભેળું થાય, તો સીધી જ વાત છે કે નહીં? તૈયારી કરવી પડે ને ભાઈ, એટલે તૈયારી હોય તો જ અવતરે. અહીં સંતો બેઠા છે, સંતને જન્મ આપે, દાતારને સુરવીરને જન્મ આપે, ઈ માં છે ને ઈ એને એના માટે ઘણી ઘણી તૈયારી કરવી પડે, બહુ મોટી વાત છે. તમારે આ પ્રોગ્રામ રાખવો તો તૈયારી કરીને અહીંયા તમને ખબર છે કે આ બધા કલાકારો આવવાનો સ્ટેજ બનાવવું પડ્યો, આ સંતો આવવાને સામે બેઠક ગોઠવવી પડે, આ ડૂમ આ તે બધું કરવું પડ્યું ને. હવે ખાલી આટલામાં અમારા માટે સંતો માટે આટલી તૈયારી કરવી પડતી હોય તો સાક્ષાત જગદંબા કે સાક્ષાત અખિલ બ્રહ્માંડનો માલિક જે આંગણામાં રમવા આવ્યો એણે કેટલી તૈયારી કરી છે કલ્પના કરજો. એમને નથી થતું એટલે મહારાણા પ્રતાપનો ચેતક. અને હું આપને યુવાનોને ખાસ કહું, હમણાં હમણાં મેં બે પ્રોગ્રામમાં જે વાત કરીને અહીંયા કહું, મહારાણા પ્રતાપને મને નવી વાત ગમી એટલે, અને વિડીયોવાળા મિત્ર બહુ સરસ શૂટિંગ કરે છે, પણ મારી થોડી વિનંતી, વાત કરું ને ત્યારે મારી બાજુ રાખજો બધા વિડીયા, અને સંગીત નકરું વાગતું હોય ને ગાઓ ને ત્યારે તમે તમારે ફેરવી લ્યો. આમાં હું હારા હારા નજર આના હામી વહી જાય તો અમારી તમારે આમાં તો આપણી તો જાય જ. એટલે હા, તમે તમારે વાત કરું ત્યારે સમજ્યા, એમાં હું વિડીયો ઉતરતો હોય પછી વાત વાત હોય કે રાણા પ્રતાપ હોય કે શિવાજી હોય કે સંતો હોય કે ગોરખનાથ હોય, એ બધું પછી હું આવું છું આમાં, પછી એવું થાય પાછળ બેઠા અને પાછું ઓલામાં દેખાય છે એટલે કે જો હું આવ્યો, કાબેનું કે લે હું એવી છું, મને એમ કે ગલતી થઈ ગઈ, બર્મા દેશ છે જેને મ્યાનમાર કહે છે આપ જાણો છો. બર્મા ને જયારે ભારત થી નોખું પડ્યા પછી એને આઝાદ કરવો હતો અંગ્રેજો પછી દેશને, અને બાપુ વર્ષો સુધી લડાઈ, 10 વર્ષ થી વધારે એમણે મહેનત કરી અને દેશને આઝાદ કર્યો, પણ છેલ્લે એક પરિસ્થિતિ એવી આવી હતી કે બર્મા હવે ન્યુઝીલેન્ડની જેમ એમ અંગ્રેજોનું જ થઈ જશે, એમાં કાંઈ બીજું આવશે જ નહીં. છેલ્લી પરિસ્થિતિ એવી જ હતી કે આ દેશ આઝાદ ન થાય, ભાંગી પડ્યા બધા, છતાંય એક એનો એવો લીડર હતો એણે આખા દેશને ઊભો રાખ્યો અને છેલ્લે દેશ આઝાદ થયો. આઝાદ થયા પછી છાપાવાળાએ મીડિયાવાળાએ પૂછ્યું કે બર્મા દેશ છે એ અંગ્રેજોનો જ ગુલામ કાયમના માટે એવું નક્કી થતું હતું ને એમાંથી પાછો આઝાદ થઈ ગયો, એનું કારણ આટલી હિંમત, તમે ભાંગી ગયા તા આવી ક્યાંથી? અને તે દી એને એક પુસ્તક કાઢીને બતાવીને એટલું કીધું તું, બર્માની વાત કરું છું, આપણે અહીંયાથી બીજાને ફલાણે કીધું ફલાણે કીધું ફલાણું આમ થઈ ગયું તો આપણા આ વાંચો એટલે કહું છું. એણે કીધું કે મેં એટલા માટે આ તો 10 વર્ષથી વધારે મહેનત કરવી પડી અમારે, પણ અમે આઝાદ કરી શક્યા એનું આ કારણ એક જ છે કે 25 વર્ષ પાણાનો ઓસિકા કરીને આરાવલીના પહાડમાં રખડ્યો, પણ અકબરની સામે કોઈ દી સલામ કરવા માટે ન ગયો, હાથ મેળવવા માટે ન ગયો. એ મહારાણા પ્રતાપના ઇતિહાસ વાંચી વાંચીને મારા દેશને આઝાદ કર્યો છે, અને મારા દેશના યુવાનને કીધું જો આવી રીતે હતું, રાણા પ્રતાપને આ જો 3 દી ખાવાનું તો મળ્યું, 5 દી ખાવાનું તો મળ્યું, અરે જો એમના કુંવરીના હાથમાંથી વગડા મીંદડો રોટલો ઉપાડી ગયો તો જોઈ લ્યો બર્માવાસીઓ, એ તો એની ભાષામાં કહેતો થઈ કે આ મીડિયામાં એને કીધેલી વાત કરું છું કે જોઈ લ્યો રાણા પ્રતાપને પછી હાવ ખાવાનું ન મળ્યું, દેશ છોડવાની નક્કી કરી લીધું, ત્યાં જોઈ લ્યો ભામાશા આવ્યો, આપણે કોક આવશે આમ થશે આપણો દેશ આઝાદ થશે, જોઈ લ્યો પાણાના ઓસિકા ચિત્તોડની ગાદીમાં એના પરિવાર એની દીકરીઓ ગુલાબની પાખડીઓ પથરાઈ જાય, જોઈ લ્યોથી એટો પગ મૂકે તો એ પરિવાર જોઈ લ્યો ખાટા લાગે છે, જોઈ લ્યો આમાં વાંચો એમ કરી કરી અને દેશને આઝાદ કર્યો. સાહેબ મહારાણા પ્રતાપના પોરા ઉપર એના પાવર ઉપર વિદેશના દેશો આઝાદ થયા છે તો આપણે ન ભૂલી જવું જોઈએ, એટલા માટે હું તમને કહું છું. અને પછી એનો એક વડો બન્યો, એનો વડા ભાઈ રાષ્ટ્રપ્રમુખ બન્યો, રાષ્ટ્રપતિ બન્યો ત્યારે એનો માણસ ત્યાંનો બર્માનો, અને પહેલી વાર ભારત યાત્રા આવ્યો ત્યારે નેહરુજીની સમાધિ લઈ ગયા આપણા બધા વડીલો અહીં, અને ગાંધીજીની સમાધિ બધે દર્શન કર્યા, એને દર્શન કર્યા, કીધું વંદન છે આ બધા મહાપુરુષો છે બધાને વંદન કર્યા, પણ મને હજી હક નથી થતું, કા કે મુજે જલ્દી મેવાડ કી મિટ્ટી મે લે ચલો, મને કુંભલગઢ લઈ જાઓ, કા તો કે રાણા પ્રતાપ ને જન્મસ્થળ છે ન્યા, અને ઈ પ્રમુખ ન્યા આવ્યો અને ન્યા આવી અને કુંભલગઢમાં આવી અને મિત્રો ધૂળના મૂઠા ભરી ભરીને ખીચામાં ધૂળ મેંડ્યો તો ભરવા, યે મિટ્ટી મેં જન્મા હુઆ આદમી હે ઉસસે હમે તાકાત મિલી હે ઓર અમારા બર્મા અમારા મ્યાનમાર આઝાદ હુઆ હે. તમે કલ્પના તો કરો, આવા એક ઇતિહાસ નથી, હજારો ઇતિહાસ 1100 વર્ષ સુધી ફેરવા, ભારત આમ નહોતું આમ હતું, ઋષિઓનું ખોટું છે અપણ હતા, ઋષિઓ તો કે એને તો નકરે નકરી સાધુએ બધું શીખાડી દીધું આમ કરો ને ફલાણું કરો, હવે સંશોધન કરીને બહાર આવે શું પાછું બધું, હવે બધું બહાર કાઢતા થાય કે ઈચમી તો પૂછે આમાં તો કઈ હે, અને એ ભારતના એવા સંશોધન ભારતના હજી આગળ સમય છે તો હું કહીશ, એટલું બધું છે કે તમે વાતો જવા દઉં, આ તો હું હજી સંક્ષિપ્તમાં તમને કહેતો રહું છું કારણ કે ટૂંકામાં જાજુ દેવું જોઈએ, બાકી હું
ચોવીસે કલાક વાંચ્યા કરું છું, સાંભળ્યા કરું છું, એટલું બધું નક્કી કરી નાખ્યું, બીજું કાંઈ ખબર જ નથી રાખતો. અને મારે મારા દેશના યુવાનો સુધી, મારા દેશની બહેનો દીકરીઓ સુધી આ વસ્તુને પહોંચાડવી છે. અને આવા સંતોના આશીર્વાદ અમારા ઉપર રહે એટલા માટે. અને એ મહારાણો પ્રતાપ હિંદુઓ શાલિગ્રામ હલ્દીના મેદાનમાં ઉતર્યો અને ચેતક ઘોડાએ ડાબલા નાખ્યા. અમારો કવિ લખે છે કેવી રીતે ડાબલા વાગતા હતા. બાપુ વાત છે આ, નહીતર કે અહીંયા બેઠો બેઠો વાતો રે કાપ્યો કાપ્યો નહીં. ઈ એક જન્મી ન્યાથી વિજ્ઞાન પ્રયોગ છે. તમે બાળક નાનું હોય ઈ સ્કૂલે થી આવીને કાયમ બૂટ નો ઘા કરતો હોય ને, હરખા બૂટ નો મૂકે, એક દી ઘા કરી દે પગે થી, બીજે દી ત્રીજે, કાયમ આવીને એટલું કહેવાનું, એમ ન ઘા કરાય, વધારે કઈ નહીં, એમ ન કરાય. ઈ તમે 21 દિવસ સુધી એનું ઈ કીધા કરો ને, એટલે આફળું બાળક ધીરે ધીરે બૂટ મૂકી દે, કારણ કે એના માનસમાં પછી બેસી ગયું. એમ અમે આ માનસમાં બેહારવા હારું થઈને કાયમ ના માટે મહેનત કરી છે, નકર કૂદકા મારી તો પ્રોગ્રામ તો હાલે, પણ લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય એવું બીજા થી ન બોલાય, કુળ વંતા થી કાનિયાઓ. હા, ઈ વાત પાકી છે. સોના એક વાર પિત્તળ ને કીધેલું કે તું તો બહુ ઉજળું છો, વજનદાર છો. સોનું કે વજનદાર છે, ઉજળું છું એટલે કહું મારી યારે ભળી જા. સોના તારું, સોના ને પિત્તળ કહે છે, તારું વજન વધી જાય ને ઉજળું થઈ જાય, પિત્તળ અરે સોના પિત્તળ કહે છે, મારી યારે ભળી જા. ત્યારે સોનાએ કીધું તારી યારે ભળી જાય, વજન ને ઉજળું લાગુ ને વજન વધી જાય, પણ મારું વલું મારું કેરેટ ઘટી જાય, કઈ વજન વધારવા સારું કેરેટ થોડા ઘટાડાય, વલા થોડા ઘટાડાય, જે પરંપરા છે ઉજળી એને ભૂલી અને ઈ કઈ થોડું થાય. એટલા માટે આ બધી વાતો છે ને, એ મજા આવે છે આમ. સરસ. વીર શહીદ પ્રકાશભાઈ ભૂતિયા, હા અમે પ્રોગ્રામ પણ કરેલો, હનમાળી ભાઈ એમના તરફથી આ વીર શહીદનો અમે પ્રોગ્રામ કરેલો, અને એમના નામ ઉપર 1111 રૂપિયા આપે છે. એકવાર જોરદાર થાળીથી આપણે એમને વધાવવા જોઈએ. આ બધું છે ને જરૂરી છે આ. એટલે હું યુવાનોને કાયમ એક વાત કરું, તમે નાખ દો ને બીજી વાત, હવે બીજું બધું પછી કરું, કરો ચાલુ કરો તમે. કપાળ હાવ જણા જણા થાય છે, કઈ નહોતા પવન પાણી જળા થળા અહંકાર પાણી કામ
ભગવાન મૂળથી મેન સબે પૂરો પૂરો હે તમી કો પીઠ પૂરો અહંકાર પૂરો હે કોરમ અમ પવન જમાવ પૂરો ગીરધારી નહીં પૂરો એક હી ગોપાલ ખોટો માલ ખજાના ખોટ બેટ સબે ખોટો બાલિયા બાલિયા કે લો ખોટો ખોટો દિયા બન ખોટો ખોટો નહીં એ બાલી હી માત માં ઈશ્વરદાસ જો કાઈ ન હોતા પવન પાણી જળ જળ અહંકાર આપણે ત્યાં સંતવાણી માં કહેવાય ને નોતા ધરણી ને આકા બધા સંત મિત્રો ગાય હું મારી ભાષામાં મહાત્મા ઈશ્વરદાસ ના શબ્દો માં કહું કાઈ ન હોતા પવન પાણી જળ જળ અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક ગરમ ગરમ ચંદ્ર સૂર્ય ન હોતા આકાશ ધરા રામૈયા રામી હી રામા ઉતા આપે એક બુદ્ધિ તકી કરતાર શક્તિ નિપાઈ વિધિ રીધિ સિદ્ધિ નવે દીધી દિયા રંગ રૂપ સ્વાર્થ બિના ના પ્રભુ પરમારથી બિના સામ સુજે નહીં બીજો કોઈ જોવંતા સ્વરૂપ ત્રિકોણી ચલાઈ માયા ફૂટી બનાયા તીન એવા તીન લોક માહી તુમ્હારો આધાર બ્રહ્મા વિષ્ણુ તમે ઈશ માહેશરા તમે ભારત તીન 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 દેવ કિયા કિયા કાંગલી નામની વે હાવજ ને વાહે થઈ અને ભગત બાપુ જોઈ ગયા એનું સપાકડું લીખું એક કડી કહું પવાડા અપાર એક જીભ થી ઉઠાણા કરતા સદુડો ઉઠ્યો સિંહ કરેવા શિકાર અને વટા વાળા પાડ માથે ગાજતો આવ્યો મંકો આહા બાર ધોકા દિયા જાગ્યો દાર દેખી કાંગલી કે ઘણા દી હટાયો મને એમ બોલી ફેર મોટ કિયા દોમવા અરે વડલાની કિંમત ઘટે ભીંડાની વધી જાય આ લે લે આ ભીંડો બહુ કહેવાય વડલા આમો ભાઈ જો આમાં જોવું પડે અમુક ઠેકાણે તરી જવું પડે હા એટલે હું એક દાખલો કાયમ મારા પ્રોગ્રામમાં દઉં છું કે આપણે ગીરમાં કેટલી ભેહુને હાવજે માર નાખી કચ્છ કાઠિયાવાડ ગુજરાતમાં કેટલી ભેહુ ચોટ લાગીને મરી ગઈ હોય કેટલી એક્સિડન્ટમાં મરી જાય કોઈ દિવસ મીડિયામાં ન આવે પણ સુરતના એરપોર્ટ ઉપર એક ભેહ પ્લેન આરે ભટકાણી હિન્દી ચેનલોમાં આખા દેશમાં બહરાટો બોલ્યો ભટકાવતો એવા ઠેકાણે એની હારે ભટકાવું દુનિયાને ખબર પડે કે મરદનો ફાડ્યો ભટકાણો હો ભાઈ આ બહુ મોટી વાત છે હા હિન્દી ચેનલોમાં બોલો હિન્દી ચેનલોમાં બહરાટો દેખીએ ગુજરાત કે સુરત કા એરપોર્ટ હે દેખાડવા મારખે ઝૂમ કરી કરી દેખીએ ઉધર સે પ્લેન આ રહા હે ઉધર સે ભેંસ જા રહી હે દેખીએ એરપોર્ટ મે ભેંસ કેસે હો સકતી હે મે કીધું હો સકતી હે સુરત મે હમારે માલધારી હે ક્યું નહીં હો સકતા અગર જો પાકિસ્તાન વાલા દાદા ઇધર ઉધર હુઆ તો ભાદરવે મહિને મેં અમારા માલધારી કા પાડા ફાટીને ધોવાડે જાતા હે કાઠિયાવાડી હિન્દી હો બાપુ ફાટીને ધોવાડે જાતા હે વો બાંધતા બાંધતા બોર્ડર પાર કરેગા પાકિસ્તાન કો ખૂંદી નાખેગા નબળી વાત જ નથી કરવી પછી ક્યાં વાત રહી હવે હા કહેવાનો મારો અર્થ એ છે કે કોની પાસે બેહવું કોના ચરણમાં આ સંતોના સાનિધિમાં આપણે જઈ જગ્યામાં જતા હોય આ છે શું કામે ભાઈ વાઇબ્રેશનનો બહુ મોટા કામ કરે છે આ સ્પર્શની પણ એક ભાષા છે ચાર પ્રકારથી આ દેહમાં સંતો એવું કીધું કવિઓએ ચાર પ્રકારથી દેહમાં વાવેતર થાય છે એક છે ને વિચારથી વાવેતર થાય છે વિચારોથી આમ આમ આપલે થાય એનું એક વિચારથી વાવેતર થાય છે એક સ્પર્શથી જાય છે એટલે રામાયણ તમે જોઈ લો રામાયણ વાંચી લીજો રામાયણમાં કઈ કઈને ગમે એટલું કઈ કઈ
કહીને મંત્ર એ કીધું ને, આમ કરો તેમ કરો ને તારી ભૂંડાયું થઈ જાય ને મારી ભૂંડાયું થઈ જાય ને તારા દીકરાને ગાદીએ નહીં બેહાર એટલે આપણને કાઢી મૂકશે ને ફલાણું અને કઈ કઈ એને ગાયસ ને મારવા દોડતા, મંત્ર ને મારવા દોડતા હતા કે ગાંડી થઈ ગઈ છો ને બુદ્ધિ વગર ની છો ને આવું કહેવાય રામે ભરતે બધું. પણ જઈ બાવડું પકડીને એક ઠપાટ મારીને કઈ કહીએ મંત્રને એ સ્પર્શ થયો ને એટલે મગજ ફરી ગયો. એમ વાત તો આમ તો હાસી છે હો, અમુકને અડવું નહીં. એટલે આ અમુક સંતો આપણે જેટે જ પગે લાગ્યોનું કારણ આ છે, સ્પર્શ થી બુદ્ધિ ફરી જાય આમાં વાંધો ઈ છે. આ પછી કે બાપુ અડવા નથી દેતા, ક્યાંથી અડવા દે તારી ખબર છે, આવું ઘણું છે સાહેબ. સ્પર્શમાં ફરી જાય તરત તરત કઈ કઈ કીધું કે આ તો તું કે હવે હાચું જાઉંધી બાવડું પકડીને ઠપાટ નો જ મારી તાઉંધી કઈ નતું. કહેવાનો મારો સ્પર્શ થી વાવેતર થાય, વિચારોથી થાય, કાનથી થાય, કાનથી સાંભળવાથી થાય, અને આંખેથી જોવાથી થાય, અને મોઢેથી ખાવાથી થાય છે. આ બધી પ્રકારથી પાંચ પ્રકારના દેહ રૂપિયા આ એક જમીન જ છે અને એમાં વાવેતરો થાય છે. એટલે એમાં કેવા વાવેતરો કરવા એ આપણે જોવું છે. એટલે આ યુવાનો માટે વડીલો, વડીલોને તો હું કહેતો નથી, મારું ગજું નહીં, હું યુવાનોને કહેતો હું આમ કરાય આમ ન કરાય. મારા દેશની દીકરી એવી હોય એટલે આ પ્રસંગ વધારે કોળી સમાજ અહીંયા બાપુ છે એટલે મને એક બે પ્રસંગો તો ઘણા છે મારી પાસે, પણ જે યાદી થાય તો હું કહું. પછી બધા કલાકારોને ન્યાય મળી જાય પછી બીજા રાઉન્ડમાં પણ અમે આપને આનંદ કરાવશું અને એકાદ હું ગીતે પણ ગાઈશ. પણ પિથલપર અને કેરાળા ગામ અને સંવત 1875 ફર હરિયા ફરંગાણ ધર હોરઠ જોગો ધણી અન ખોબલ તન ખુમાણ. જોગીદાસ ખુમાણ નું જે બારવટું ઈ વખત અને પેલા વેલા અંગ્રેજો ગોગાના દરિયે થી ઉતર્યા અને અંગ્રેજો ટોપા વાળા ફાટીને ધોવાડે ગયેલા ને એમને એટલો બધો મદ કાંધે ચડી ગયેલો કે અમે જ જે કઈ છે એ સત્તા અમારી પાસે છે, ગમે એને મારી નાખવું, ગમે એને ટીપી નાખવું, ગમે એવી કોઈની દીકરી હોય તો એના માથે હક જમાવો એ અમારું જ છે, અમારા સિવાય કોઈ મોટું છે નહીં. અને એમાં એક અંગ્રેજ ફાટીને ધોવાડે ગયેલો ટોપા વાળો ને એમાં એના હારે અંગરક્ષકો અને હાલ્યા આવે ને એમાં પિથલ પરના પાદર માંથી રખમાઈ નામની એક કોળીની દીકરી પાણી ભરવા નીકળી, એક હાથમાં હાંડો ને એક હાથમાં ગોળી તાવણ અને નીકળી ફોળ હતર વરની દીકરી. પણ એનો સંસ્કાર એનું 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 સંસ્કારથી મોટું કોઈ ધન નથી. ભણવું જરૂરી પાછું, ઇંગ્લિશ ભણજો. હું તો કહું અહીં વધારે કોળી સમાજ છે એટલે કહી દઉં, તમારા સમાજમાં બહુ મોટા માણસ હોય ને પૈસાવાળા હોય ને તો તમારાથી ફુગાય એટલા બીજાને ભણાવજો ને ઇંગ્લિશે શીખાડજો. દુનિયામાં રખડવું બધી જાવું દુનિયાની યારે કનેક્ટ એ જરૂરી પાછું, ભણાય નહીં એવું નથી. પણ સંસ્કાર વગરનું ભણતર એ ક્યાં લઈ જઈને ઊભા રાખે એનું કાંઈ નક્કી નથી. ખાલી હોય ને ભણતર. અને હમણાં રિસર્ચ આવ્યું છાપામાં આવ્યું, આપને બધા ખબર રહી છે અને ન હોય તો હોવી જોઈએ, કે ઇંગ્લિશ ભણતર ને ગુજરાતી મીડિયમ આ બેયનું રિસર્ચ કર્યું તો વધારે બુદ્ધિશાળી ગુજરાતી મીડિયમ ભણેલા બાળકો છે ઇંગ્લિશ કરતાં. એનો અર્થ એવો થયો કે ઇંગ્લિશ ની ગુજરાતીમાં ભણાવો ને ઇંગ્લિશ શીખાડો પાછું ટ્યુશન રાખે એ જરૂરી છે. કારણ કે જરૂર માતાજી બધાને હાજર ન રહે કાંઈ ન થવાથી, બાકી હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ ને ન્યા જજ ને વકીલ વાતો કરી લે માતાજી કઈ થવા નથી આવતો, જે વાસ્તવિકતા છે એટલે ઘણા છે એમાં. એટલે કહું કેસ હાલતો હોય બાપુ જેનો કેસ હોય બિચારા ઉભા ઉભા જોતા ઓલા ફાસ્ટ ક્રિમિનલ મર્ડર ઈ બોલો ઓલા હામાં વાત કરે ઓલો જેને કેસ હોય બિચારો કાન કીને મેળાવે પાસે જ નથી આવડતું શું કરે એમ કરી અને પછી ઓલો વકીલ રાખ્યો હોય એ કે ઓહો બહુ અઘરું છે થોડાક પૈસા તો અરે તમે કયો એટલા વળી પાછું વળી બીજી તારીખ ક્રિમિનલ ફલાણો ભાઈ ભાઈ નું નામ તો ગુજરાતીમાં જ આવે ક્રિમિનલ ફર્સ્ટ મારા મારી એવું તો ન આવે. પણ કહેવાનો મારો અર્થ પાછા વકીલ અને વકીલ ને ઓલો કે હું કીધું એ કે આમ એટલે કહું છું કે ઇંગ્લિશે શીખજો અટાણે જમાનો 21મી સદી છે એટલે એ જરૂરી છે પાછું. હું તો 21મી સદી નો કલાકાર પણ સંસ્કાર નહીં હોય તો એની એની ઘણી વાતો થઈ કે આગળ સમય હશે તો હું આપને કહીશ. સંસ્કાર વગરનું શિક્ષણ ક્યાં જઈને ઊભા રાખી દે એનું કાંઈ નહીં. એક દાખલો મેં દીધો ઘણી વાર, એક મોટા શહેરમાં નામ નથી દેતો કોઈને દુઃખ થાય એટલે, બનેલી ઘટના. ચોથે માળેથી યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓએ હેઠો નાખેલો કુતરાને વ્યૂ વધારે TRP મળે એટલે વ્યૂ મળે એટલે હો વિડીયો બનાવવા સારું. બાપુ ચોથે માળેથી કુતરાને ઘા કરીને વિડીયો બનાવે યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ, આના કરતા ગીરમાં વહી આવો ભેહું સાહેબ છો તોય નહીં બગડવા દઈ એટલા સંસ્કાર તો અમારી પાસે છે ભલામાં. બાકી ભણવું તો બહુ જરૂરી છે સાહેબ, બહુ જરૂરી છે. એટલે એ દીકરી 17 વર્ષની દીકરી સંસ્કૃતિ ને ગોળી પી ગયેલી દીકરી ધીરે ધીરે વહી જાય અને ભગવાનના ગીતો ચામુંડાના ગીત ગાતી જતી હતી આનંદથી. પણ આમ ગુરુજની હામું જોવે ને
મોઢાના ઝળકાર જાણે બીજો પૂરો જુદો હોય એવું તેનું રૂપ હતું. એ દીકરી જાય નો અંગ્રેજ અધિકારીઓ જોયું તો અંજાઈ ગયો, આવું રૂપ જોયેલું નહીં કોઈ દી. એનાથી રેવાણું પાસેથી નીકળ્યો એટલે અંગરક્ષકો ને નો કીધું બાવડું પકડ્યું છે તેને, એમ કે આપણે તેના ઉપર હક જમાવી આપણું, આ ભારત વાળા ગરીબો શું આપણું બગાડી નાખે ગુલામ. આમ બાવડું પકડ્યું દીકરીનું, બાવડું પકડતા ને અરે ભૂખી સિંહણની જેમ ખેખે ખેખ ખા કરે એમ આમ ગોળીનો ઘા કર્યો, કૂદકો મારી અંગ્રેજ ટોપાળો હટી ગયો ને અંગરક્ષક આડા આવ્યા ખોપરામાં લાગ્યું. અંગરક્ષકો આડા આવી ગયા ને બાવડું મુકાવીને દીકરી ઘરે આવી. ભગત બાપુ ગાતા હો કે પીથલ પર ને પાદર કેરાળા ને પાદર રઘમાઈ પાણી ડાગાલી, એ રઘમાઈ પાણી ડાગાલી, એ નાનુડા ને કેજો રે નાનુડા ને કેજો રઘમાઈ પાણી ડાગાલી. એને નાનુડા નામના કોળી હારે એમનું હક પણ થયું, લગ્ન નહોતા ત્યાં, સંબંધ થયો તો ખાલી. બાપુ ને ઘરે આવીને કીધું બાપુ નાનુડા ને સમાચાર દો. મને ઝેર પાઈ ગયું. કા? તો કે અંગ્રેજ અધિકારીએ મારું બાવડું પકડ્યું. ખાલી બાવડું પકડ્યું હતું તો એ દીકરી કહેતી કે હવે મારાથી જીવાય નહીં, અને વધારે થતું હોય તો માફ કરજો, પણ અટાણે હાથની આટ્યું નાખીને હેલા જતા એનું કોક કે એ કોણ હતું? એ તો મારો બોયફ્રેન્ડ હતો. હે તને કરડે કાળોતરો નાગ, તને હવે ક્યાં અમારે વાતો કરવી? પાછા ભાષણ કરતા હોય માઇક ઉપર આવીને હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે, ઘરનો ઉદ્ધાર કરી તો ભારતનો ઉદ્ધાર જ છે, હવે એમ ઉદ્ધાર નો થાય. ફલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે, મનહર મુખે માનુની અન ગુણિયલ હોય ગંભીર, ઈણ કુખા નર નીપજે હો તો વંકળ મૂછા વીર. હારી જનેતા વગર કોઈ દી હારા દીકરા થાય નહીં. તમારે આયા વિહળિયામાં કોઈ મોટી કંપની આવીને એમ કે આટલા હજાર કરોડ આપ્યા, પણ તમે 15 દિવસમાં 700 માણસ સામે એવું જમ્બો જેટ પ્લેન ઉતરીને એવું એરપોર્ટ બનાવી દો તો તમારો આખું ગામ પૈસા દેવા પાછું જાય કે 15 દિવસમાં ન બને. 700 માણસ સામે એવું પ્લેન ઉતરે એવું એરપોર્ટ ન બને, 4-5 વર્ષ હોય છે, માટે આ લ્યો તમારા પૈસા. એક ઠેકાણે મેં આવી વાત કરીને પૈસા પાછા દેવા જાય તો કે એ ગામ તો મૂર્ખ કહેવાય, અમારું ગામ ન જાય પૈસા દેવા. એરપોર્ટ નો બને તો કઈ નહીં, બંગલા બને ને, પણ ખેર વચ્ચે યાદ આવ્યું એટલે ઈ નો બને. 15 દિવસમાં એરપોર્ટ નો બને કે આલ્યો પૈસા પાછા તમારું આખું કામ દેવા જાય, શું કામ હે? એના માટે 2-5 વર્ષ જોઈ મિત્રો. એક 700 માણસ સામે એવડું પ્લેન ઉતારવું હોય તોય 2-5 વર્ષ એરપોર્ટ બનાવવામાં વયા જતા હોય, તો દાતારો સંતો અને સુરવીરો અને પરમાત્માને ઉતારે એ જનેતા એ કેટલી તૈયારી કરીએ છે, એમ નામ નથી થતું ભાઈ, તૈયારી કરવી પડે છે. તૈયારી વગર થાય જ નહીં કોઈ દી, એ સીધી વાત છે. જેને તૈયારી કરી છે હારું સાંભળવું, ઉદરમાં સંતાન હોય ને કેવા ગીત, આપણે ઋષિ મુનિઓએ કેવા શ્લોક આ બધું શીખાડ્યું. એક બેન હમણાં ગાતા હતા, હું સાથે થઈને ગાતા હતા, બોલો પૂછો જરા પૂછો મુજે ક્યાં હુઆ હે, મેં કીધું હડકવા હુઆ હે, હું કરવું પણ આમાં હાવ આપણું આપણું બધું આપણું બધું બોલા કે બધું સાચું આપણું કઈ નહીં એમ મનોરંજન માટે સાંભળો એનું કઈ અમને બહુ વાંધો નથી, પણ આપણી પરંપરા તો અદભુત છે. એને કીધું કે એને બોલાવો નાનુડાને અને સમાચાર મોકલ્યા, અને નાનુડાને એટલું કહેજો કે જે અંગ્રેજે મારું બાવડું પકડ્યું છે એનું માથું કાપી અને એના લોહીમાં ચૂંદડી રંગીને ઓઢાડવા માટે આવે તો એની હારે ફેરા ફરી નકર જગતના ચોકમાં મને પરણવા ન આવે, અને એને માર્યો તો આ ધરતીની માલિકોર એ કોળીના દીકરાએ. આ પરંપરા આપણી છે, અનેક ઇતિહાસો છે, અનેક વાતો છે, અને ઈ વાતોને ધરબી ધરબી અને તમારા જીવનમાં ઉતારીશો ને તો જગતના જોગમાં કોઈ દી પાછા નહીં પડો. નબળો વિચાર આપે એની પાસે બેહવું નહીં, અંદર ખોટો કચરો ન ભરતા, વિડિયા જોવા જેવું જ નથી અમુક તો બહુ. મેં હમણાં કીધું 5 પ્રકારના વાવેતર થાય, જ્યાં ખોલો ત્યાં કચરા, ઓલો ઓલાવી છે, ઓલું ઓલાવી છે, એવું બહુ કચરો ન ભરવો. તમારા આપણા રસ્તે અહીંથી કોઈ કાંટા ને કાંકરા નાખી દે ને, અહીંથી મજાદર જવું હોય તો કાંટા ને કાંકરા ને રસ્તામાં કોક નાખી દે ને, પીપાવા જવું હોય તો ગમે એટલા કાંટા કાંકરા હોય મજબૂત બૂટ પહેરીને તમે દોડ્યા જાઓ, પણ બૂટની અંદર એક જ કાંકરો આવી જાય ને તો ડગલું નો ભરી શકો, અંદર કાંકરા નો ભરવા દેતા પૂરું થઈ જાય, મગજમાં સારું આમ છે નહીં. બીજું વિચારોથી તો બહુ બહુ એમાં ઘણો બધો ફેર પડે છે ભાઈ, એટલા માટે આવા ઘણા બધા ઇતિહાસ ની વાતો પર છેલ્લે એક ગીત કહી અને પાછો હું દોર ખોપું છું અને વળી પાછા બધાને ન્યાય મળી જાય, પણ મને ગમતું આ ગીત નો કહું ત્યાં સુધી મને હોજરી નહીં વળે, એટલે એક વીરને અંજલિ દેવા મળ્યા છે એટલા માટે. ये है अपना राजपूताना नाजी से तलवारों पे धड़ धड़
अपना राजपूताना नानी से तलवारों पे जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे भूत पड़ी थी जहाँ हजारों पद्मिनियाँ यंगारों पे कुर्बानी राजस्थान की बीच बीच से तिलक करो ये धरती है बलिदान की जय मातरम जय मातरम आओ बच्चों तुम्हें दिखाए जाकी हिंदुस्तान की बीच बीच से तिलक करो ये धरती है बलिदान की जय हो हर हर महादेव बोलिए हर 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 પરિવાર આકડી બોલું છું જેટલા અહીં બેઠા છે બધા યુવાનો વડીલો આ બાજુ માતાઓ બહેનો આ બધા ચારે બાજુ કાયમ ઊભા છે એને વિનંતી ઊંચા હાથ કરીને હર હર આવે ને ત્યારે મારી યારે હર હર કરજો એટલે દાદા સોમનાથ સુધી આપણો નાદ ભૂગે ભવે હર સુધી ભૂગે અને પાકિસ્તાન સુધી પડકારો ભૂગે એવો આપણે નાદ કરવાનો છે આ કેટલા વીરો બલિદાન આપે છે આપણને વિચાર થાય એ તો જેના ઉપર ભલે ગૌરવ હોય એ ગૌરવ દેશ લઈ શકે બાપુ પણ જેનો વીરલો ગયો હોય કે જેનો બેટડો ગયો હોય એને ખબર હોય એની લાશ જ્યારે આવે ને ત્યારે એમ થાય કે ઓહો પણ એમાંથી એને બિરદાવવા એટલી તો આપણી ફરજ છે બીજું તો આપણે શું ખાતું કરવી હેલી છે અત્યારે આપણને હાથમાં બધું પકડાવીને મોકલી દે ને તો કાંઈ હફી રહી એ તો એને ટ્રેનિંગ લીધી છે યુવાનો એને ખબર હોય કેવી રીતે ઊભું કહેવું આપણને કાં ગોળી આવે માથા ટૂમ કરતી ખબર એનો ખાતા હોય ગામ માથું કટવી જવું જોઈએ કઈ વાતું હેલી પણ ઈ એને કરવાનું છે આ આપણે પણ એને પ્રેમ કરીને તો એને કાંઈ જોતું નથી આ યુવાન બેઠો છે આમાં ફોજી યુવાનો ઘણા હશે ને યુવાનોને પૂછી લ્યો કાંઈ નથી જોતું બસ એને પ્રેમ કરો એટલે દેશ માટે મરવા માટે તૈયાર છે અને તૈયાર છે આ ઘણી વાર એમાંય થાય એક બોલ્યો થાય એક ભાઈ હવે નામ નથી દેવું મારે વળી બીજા વળી ઓલું થાય કે ગઢવી વાયડે કરે બાપુ વાયડે નથી કરતો પણ આ સંતોની પાસે બેહી ના બધું વાંચી વાંચીને એટલું બધું નશો સડી ગયો છે ને તો હું ફૂલો જ હું આઠે પોરા એવું શું કરું અને આ નશો એવો છે કે બીજું કાંઈ પીવું નથી પડતું આ મેં જોગીદાસ ખુમાણને પીધો રામવાળાને પીધો મહારાણાને પીધા શિવાજીને દેવાદ બોધરને એવા કેટલાય ટૂંકમાં નામ ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ એટલે એ એમાં ધરાર બોલાઈ જાય છે એ એમ કહેતો તો બે ત્રણ વર્ષ પહેલાં બોલ્યો તો મને યાદ છે મંત્રીએ એ કે સેનામાં યુવાનો જાય મરવા માટે જ જાય છે એમાં કાંઈ રોવાનું શું હોય ઘોઘાના પેટના તે તારા કેટલા દીકરાને મોકલે એ મને જરાક દેખાય પછી બધી વાતો કરજે આવું ઘણા બોલે છે અમુક અમુકને અહીંયા અહક થાય છે આ ઓલો મણિશંકર અય્યર કહેતો હતો હવે નહીં રેવાય મુદો આવ્યો હવે નામ મેં કીધું એને ઓલું કોઈને દુઃખ લાગે એવું આપણે ન કરાય એવું પાછું આપણને સંતો હિખાડે એટલે ખોટું કોઈને ઠેસ લાગે એવું ન ભૂલવું એમ ઈ એમ કહેતો હતો મુજે પાકિસ્તાન મેં બહુ પ્યાર મિલતા હૈ ભારત વાલે પ્યાર નહીં કરતે હૈ પાકિસ્તાન ભેળું થા ગોરકો દિયા અહીં હું ડાયટો છે આ તો સીધી વાત છે જો હું એક વાત તમને ઘર દઉં વળી ઓવળું ન લાગે મારા વિશે કોઈ નથી બોલતું સારી જ વાત છે ને શું કામે બોલે ભાઈ આપણે ક્યાં કોઈ પણ કદાચ મારા વિશે કોઈ બોલે તો હું કોઈ દિવસ અહીંયાથી નહીં કહું અહીંયા તમે પૈસા આપીને કે જો એન કેન પ્રકારે અમને બોલાવ્યા અહીં સંતોની પધરામણી કરી આ બધા અહીંયા શું લેવા આવ્યા સારું સાહિત્ય ને ગીતો સમજવા મારી વરાળું કાઢવાની સાંભળવા ન થાય પણ દેશ માટે કોઈ કઈ બોલશે તે દી હું અહીંથી બોલીશ બાકી મારા વિશે કદાચ ગમે એવું બોલશે રાજભા કોઈ દી માઇકમાં જવાબ નહીં આપે મારે એ મારો પ્રશ્ન મામલો છે ભાઈ મારે વિડીયો બનાવીને મૂકી દેવાય કે ભાઈ આવું શું કામે મારી વરાળ અહીં ન કાઢે તમે મારી વરાળું કાઢવા બોલ્યા હતા નક્કી કર્યું ત્યારે એકચ્યુઅલી અમે બે વરાળું કાઢશું
આય બહુ મોટી વાત છે, પણ હવે ક્યાં જવું, કોણ કહે કોણ સાંભળે, દોનું ભાઈ ગબુ દેવું થયું છે બધું, એટલે હાલ્યા કરે. બના હે બેભાન વાકો ઘેન કી પ્યાલી ક્યા હે, અને ગૃહ કા કંગાલ વાકો હોલિયા દિવાલી ક્યા હે, માનવી મે નાહી વો તો મર્દયા મવાલી ક્યા હે, અને કાન કા બદેરા ઉસે શ્લોક યા તો ગાલી ક્યા હે. એટલે હું આપને, પણ આ દેશ માટે કોઈ વાત આવશે ત્યારે અહીંથી જ બોલીશ અને જાહેરમાં બોલીશ. એટલે મને ઘણા કીધું આ ન બોલે કઈ કામ થાય ને, તેમ મેં કીધું થાય જે ત્યારે ની વાત ત્યારે. પણ ઓલો ઓવેસી એમ કેતો હોય કે મારા ગળે કટાર રાખો તો ભારત માતા કી જે ન બોલું, તો હું એટલું જ કહું કે આજ મારો રાણો પ્રતાપ નથી, ન કરો ઓવેસી ના બાપ ની ત્રેવડ નથી, મારા હિન્દુસ્તાન માં બે શ્વાસ લઈ. આ તો સીધી, આ તો સાચી વાત છે ને. અમે કોમવાદ ની વાત પાછી કોઈ દી નથી કરી, કહી દઉં. હા, જેને યાદ કરવા જોઈએ નથી થતા. અમેરિકાના એરપોર્ટ ઉપર શાહરૂખ ખાન ને રોક્યો તો પુરાવા સાથે હું બધી વાત કરું છું. અમેરિકાના એરપોર્ટ ઉપર શાહરૂખ ખાન ને રોકેલો, 5 વર્ષથી વધારે થયું હોય કે સમય પૂરી ખ્યાલ નથી એટલે હું એ રીતે રાખું છું, પણ એટલું થઈ ગયું, વધારે થઈ ગયું હશે. અમેરિકાના એરપોર્ટ ઉપર શાહરૂખ ખાન ને રોક્યો, એ વખત નો એક મંત્રી ઉલળી ઉલળી ને કહેતો હતો ભારત કા અસ્તિત્વ ખતરે મેં હે. લે, શાહરૂખ ખાન ને અમેરિકાના એરપોર્ટ ઉપર અધિકારીઓ તસાલી ત્યાંથી તલાશ લીધી, એમાં ભારતનું અસ્તિત્વ એને આઈનો મંત્રી કહેતો હતો, ભારતનો એમ કે અસ્તિત્વ મેં, અસ્તિત્વ ખતરે મેં હે, એ અસ્તિત્વ ખતરામાં એને લાગતું હતું. અને એક જ ઝટકાની માલિકોર ભારતની આન બાન ને મિસાઇલ બનાવી અને શાન ઊંચી કરી દીધી. એવા ડોક્ટર અબ્દુલ કલામ ને દિલ્હીના એરપોર્ટ ઉપર રોક્યો, તેથી કોઈ નહોતું બોલ્યું. એટલે અમે રાયડું નાખી છીએ, અમે જ્ઞાતિવાદની વાતો નથી કરતા સાહેબ. અમે અશફાકુલ્લા ખાન ને કાયમ બિરદાવી છીએ, અમે અબ્દુલ હમીદ ને બિરદાવી. કુકદી વાંચો તો ખબર પડે, પાકિસ્તાનની 4 ટેન્કો ને હળગાવી દીધી હતી, ભડકા બાળી નાખી. અને કોકે કીધું 4 નહીં, હજી 2 ટેન્કો, 6 થાય ને તો તને પરમવીર ચક્ર મળે. તો બીજે દી 3 હળગાવી કે 6 નહીં આ હાથ, પણ હવે હું મરી જાઉં મને પરમવીર ચક્ર મળવો જોઈએ જાય. આવી કેટલી વાતો છે ઓ ભાઈ, પુરાવા સાથે છે, પણ હું તો ટૂંકમાં તમને થોડું થોડું કહેતો જાઉં છું. હા, એ વાતે હમ બણગા ફૂકને વાલે નહીં હે. હા, એટલે હું તમને આ વાત કરું છું કે ઊંચા હાથ કરીને મારી હારે બધા હર હર કરજો. દાદા સોમેશ્વર સુધી આપણો નાદ ઉગે એટલે દેખો મુલ્ક માં રાખો થાય જહાજ સિવાની ડોલા થા મુગલો ની તાકાત કો જિસને તલવારો સે ડોલા થા હર પર્વત પર આગ લગી થી હર પત્થર એક સોલા થા બોલી હર હર મહાદેવ બોલી હર 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 તમને એટલે મેઘાણી ની એક કડી બે શિવાજી માટે મારા પૂરતી, પણ એક તો કઈ જગું નથી ભણ્યો તો આટલું વાંચું છું, બોલું છું, એટલે તમારી અંદર તમે ક્રાંતિ રાખો તો જગત ને હોકારો દેવો પડે હામો એક વાર, એ વાત બાકી છે બાપુ. હા, એટલે હમણાં એક ગઝલ જેવું એક કડી હું બોલતો હતો, અહીં યાદ આવ્યું એટલે વચ્ચે બોલી જાઉં.
હું છે ને બાપુ ગીર માં અમે હતા ને ત્યારે આમ બેહુશ હતો તો બહુ તોફાની હતો, પોતાના વખાણ કરે એવું લાગે. પણ હવે કહી દઉં મારે ઓલું ગઝલ કેવી છે એટલે ધરાર મથાળામાં કેવું પડે, નકર પોતાનું કહેવાય નહીં, આત્મ સલાહકાર કહેવાય આમાં એવું થાય. પણ ટૂંકમાં પારું સારતા હોય ને હાવજ આવે તેની વાહે દોડવું, અને આંબલીઓમાં ટીંગાવું, વડવાઈમાં ટીંગાવું, પડવું, કાંટા ઘરી જાય ને ખાંપા લાગી જાય ને લોહી નીકળી જાય ને એકવાર દીપડે સૂતી રાખો, એક મહિના સુધી ખબર ન પડવા દીધી ઘેરે એકચ્યુઅલી દવાખાનાની ક્યાં વાત છે. આવું બધું થયું હતું. આ તો હવે તો કહેવાય ગયું આ બધું કંઈ તો પાછું વખાણ ને. પણ એક વાત કરવાની આખી ઓલી છે એટલે આ ગઝલ મેં લખી એનું એક કડી જ કેવી છે એટલે આ એટલે ટૂંકમાં તેથી કાંઈ રમવું હોય ટોળવું અમારા છોકરાને નેહડામાં હોય એમાં આગળ હું જોઉં એમ આ બધા મેં હું જ તો તેથી આપણો જમાનો તો કહેવાય એમ એકચ્યુઅલી. અને આજે છે આપણા પૂરતી આમ, બાકી તો બધું આપણા પૂરતી તો છે જ ને એકચ્યુઅલી એમ છે. બાકી કોઈથી આગળ શું એમ નથી કહેતો, હું મારો જમાનો છે એમ કહું. પછી જમાનો તો કોઈ પણ માણસનો હોઈ શકે ને, ગામમાં એક નાનો નાનો માણસ એનો જમાનો એ એની રીતે એમ હું આમ નથી કહેતો. એટલે મેં આ લખ્યું એ કેવું છે મૂળ કહેવાની વાત કે તે દી પણ મારો હતો આજે જમાનો આપણો, તે દી પણ મારો હતો આજે જમાનો આપણો, મૂકો નહીં મળહાય તો બરકે જમાનો બાપડો, મળહાય નો મૂકો ને તો જમાનો એક દી બોલાવે બરકે બર. તે દી પણ મારો હતો આજે જમાનો આપણો, અને મૂકો નહીં મળહાય તો બરકે જમાનો બાપડો. ને કડી સાંભળજો, એ ઝરણા કદી જજકાય ના અથડાય છે અંચકાય ના. ઝરણું પહાડે થી આવતું એને કોઈ આમ જોયું કે ઓલો પાણો લઈ લ્યો તો ખાબકવું છે, પાણા હોય પથરા હોય કે શિરોડિયું હોય કે ગમે હોય, ઝરણા કદી જજકાય ના અથડાય છે અંચકાય ના. ચટ્ટાન ને ચીરી અને ખૂંદી વળે છે ખડખડો, તે દી પણ મારો હતો આજે જમાનો આપણો, મૂકો નહીં મળહાય તો બરકે જમાનો બાપડો. એટલે એવી આ વાત છે. એટલે વિશ્વ ના હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે 19/2/2020 બુધવારના રોજ બપોરના 1 વાગે દિવ્ય અને ભવ્ય શોભાયાત્રા રાખેલ છે. તો હિન્દુ સમાજના તમામ ભાઈઓ તથા બહેનો જોડાવા હાર્દિક નિમંત્રણ છે. આયોજક શિવાજી ગ્રુપ મહુવા, મહુવાના આંગણે આ સરસ શોભાયાત્રા છે. જરૂર આમાં જોડાયજો, આ બહુ મોટી વસ્તુ છે અને સારી વાત છે. એટલે આલડું બહુ મોટું છે. પણ બાપુ ઘણી વખત એવું બને મિત્રો, યુવાનોને કહું, 6 મહિનાના બાળકને લઈને બેનું ડોક્ટર પાસે જાય, ડોક્ટર સાહેબ મારા દીકરાને મારું ધાવણ હતું નથી, મારે શું કરવું જોઈએ, આપઘાત કરીને મરી જાઓ તો બીજું શું કરવાનું, હગી જનેતાનું દૂધ હતું નથી તમે ખાવશો શું. આ હું નથી કહેતો, ઝવેરચંદ મેઘાણી કહે, આ દેશની જનતા એમ ન કે હતું નથી દૂધ તો શું કહે, સાંભળો આ કડી એક જ. જનેતા હોય ગાયા છે, વિશ્વ આખામાં આલરડા છે, ચાઇનીઝ ભાષામાં આલરડા છે, ચાઇનીઝ આવડતો એની પાસે વંચાવજો, ચિંગ ચામ પોમ પી ખાવું છે હમણાં. અને એ તો હું ખાય છે એ નક્કી નથી, કેવા કેવા રોગ કાઢે ને આપણને બીક લાગે. હા તમે વાતું જવા દી, માતાજી ને સંતો ને પ્રાર્થના કે આવા વાવાઝોડા આ બાજુ ન આવે. અને આપણું આયુર્વેદિક ભણજો, આયુર્વેદિક ઋષિઓ એની પરંપરા એ થોડુંક હાલજો, ગાયના ઘી ના તે બધું કરીશો ને તો આવા કોરોના ફોરોનાનું ગજુ નથી કે આપણા સુધી પહોંચી શકે, નકર બીજું કોઈ રોકવાનું સાધન નથી. આપણે કઈ વિજ્ઞાને બહુ વિકાસ કર્યો બાપુ, એક નવો રોગ લોન્ચ થાય ને તો વિજ્ઞાનનો હાથ ઊંચા કરી દે, એકચ્યુઅલી આની દવા નથી તો ઘોઘાઓ તમે કહેતા હતા કે અમે આગળ છીએ, ત્યાં પાછું અહીંયા આવવું પડે છે. આપણું આયુર્વેદિક અદભુત છે ભાઈ. હા ઋષિ મુનિઓએ કેટલું કેટલું આપણને આપ્યું છે એ આપણે હવે ખબર પડી, હવે એ આપણા પુસ્તકો લઈ ગયા છે અહીંથી, નાલંદામાંથી હળગી ગયું એટલું હળગ્યું ને બીજું લઈ ગયા છે, એ આખા વિશ્વમાં ફરે છે એના ઉપર સંશોધનો થાય છે, એ આપણને ખબર નથી. બોલો
આપણે તો કાગ બાપુ નો દુઓ છે, કાગ બાપુ ની વાત એમ કહી નહીં છે. અને ન્યાનો એક નામનો દો વળી કોઈ એના ચાહક હોય એને આપણે કોઈને ઠેહ લાગે એવું કેવું જ નથી. એકચ્યુઅલી ન્યાનો કોક હોય ને ફિલોસોફર એને કીધેલું હોય એકચ્યુઅલી એનું છે. અંગ્રેજ હતો બહુ મોટો હતો, તું ભેગો ભણતો હતો એને. આવું બહુ થાય છે. આપણે કાગ બાપુ કીધું, ભોજા ભગતે કીધું, આ સંતો બધાય એમણે કીધું, નરસિંહ મહેતા એકચ્યુઅલી હશે એ બધું જૂનું, તો આ હું નવું છે. એટલે આવું બહુ છે, એટલા માટે હું આ વાત આપના આગળ કરું છું કે આલરડા ચાઇનીઝ ભાષામાં છે, અરબી ભાષામાં છે, ઉર્દુમાં બધે જ આલરડા છે દુનિયા આખીના. પણ વાંચી લેવાની અર્થો કરવાની છૂટ છે. જનેતાએ દુનિયાના આલરડામાં દીકરાને એમ કીધું, કેમ મોટો થઈને આયુષ્ય વધારવું, કેમ સ્વાસ્થ્યને સાચવવું, કેમ કોકનું ધન જીતી લેવું, કેમ એના ઉપર કોકના ઉપર પ્રભાવ પાડવો, કેમ ધન ને શરીર સાચવવું, આ જ કીધું છે. પણ એક જ ભારતની જનેતા દીકરાને એમ કહી હગે, તેથી તારા મોઢડા માથે અને ધુઆધાર તોપ મંડા છે. આવું ક્યાંય લખવું હોય તો મને બતાવજો, ક્યાંય હોય તો. આ દેશની જનેતા જ કે, મેઘાણી કે છે આ કડીમાં, હવે આજ માતા લેતી એ જે ચૂમિયું રે શિવા, હવે જીલ જે પેવડ ગાલ શિવા, બેટા જીલ જે મેવડ ગા. કારણ તે દી તારા મોઢડા માથે અન ધુઆધાર તોપ મંડાશે. હગા દીકરાને કે તારા મોઢા માથે તોપું ફૂટશે, આવું ક્યાંય દુનિયાની માલિકોર બને નહીં, ઈ આપણી ધરા. એટલે છેલ્લે 2-2.5 મિનિટ માટે કુંવર અંજનીનો કોપિયો ને એને રોળ્યું રાવણનું રાજ, એમ અમરેલી ઉપર આજ ધાનાણી રામો ધખ્યો ભાઈ. ઇંગ્લિશ મીડિયમમાં ભણતા બાળકો એમના માવતર એમ કે, એકચ્યુઅલી મારો દીકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, પણ તમારું સફાકરું સાંભળે ત્યારે જ સુએ. અહીંયા અમે રાજી થઈએ, એને ધન્યવાદ આપું છું કે અહીં સુધી આ બધું આપણું પહોંચ્યું છે. એટલે રામબાળાને લડાવતા ગીગા બારો ડોળિયા ગીગા બાપુ કહે છે સપાખરામાં, બાબુ કો હાંધા દોડિયા ભાંજરા વાળા હાંકળેથી બાગ સૂટ્યા બાગ બોલ રામ રામ. મેં કીધું આપકો ઇસમે કુછ સમજ મે આતા હૈ,
मैंने क्या समझ में नहीं आता है, पर ऐसा लगता है तरवार लेके निकल जाए। મેં કીધું તો વાંધો નહીં, એવો વખત છે તઈ કે હું હવે અંદરો અંદર બધું બંધ કરી દો, જેને લડી લેવાનું મન થાય અને બોર્ડરમાં થઈ જાઉં, પાણી મપાઈ જાય, બે વાતો ખબર પડે કે આપણામાં કેટલી સુરવીરતા છે એ ખબર પડે, કારણ કે આ શહીદ થયા એ આપણા ભાઈ જ છે, ભાઈને મારવા કોક આવે તો ન્યા વેર વાળી આવે એટલે બહુ ખબર પડે, પણ આ દેશનો ક્ષત્રિય હાથમાં તરવાર લઈને યુદ્ધમાં ઉતરે અને ચારનો છંદ બોલવા ઉતરે પછી દેવો ને એની રીતે ગોઠવાઈ જવું, એમાં દખલગારી ન કરવી જરાય, એટલે મહાદેવ 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 મહાદેવ।